શહેરના સૌથી મોંઘા હોટેલમાં આજે રાગિની અને અજયના દીકરા રાહુલના લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. રાગિનીના ચહેરા પરની ચમક જ બતાવી રહી હતી કે તે આજે કેટલી ખુશ છે. દીકરા રાહુલને રિયા પસંદ આવી ગઈ હતી અને આજે રિયા વહુ બનીને ઘરે આવવાની છે. રાગિનીની સહેલીએ રાગિનીને કહ્યું, મુબારક હો, તું તો સાસુમાં બની ગઈ, અમારા બધા કરતા આગળ નીકળી ગઈ, અને સહેજ મુસ્કુરાઈ. રાગિનીએ પોતાના દીકરાના લગ્ન માટે ખાસ સાડી પહેરી હતી અને સેમ મેચિંગનો હીરા જડિત સેટથી આજે એ ખૂબસૂરત લાગી રહી હતી. રાહુલને બધા બધાઈઓ તો આપી જ રહ્યા હતા, પરંતુ સૌની નજર ટકી હતી તો એ રાહુલની નાની બહેન રોશની પર. કારણ કે રોશની આજે ભાઈના લગ્નમાં એટલી મસ્ત તૈયાર થઈ હતી કે કોઈ હિરોઈનથી કમ નહોતી લાગતી. રોશનીને જોઈને સૌના મનમાં એક જ ખ્યાલ આવતો કે કેટલી સુંદર અને ભણેલી ગણેલી નોકરિયાત છોકરી છે, એને તો સારામાં સારો છોકરો મળી જશે. પપ્પાના મિત્રો પણ કહેતા, ભાઈ હવે તો બીજી ખુશખબરી પણ આપી જ દે, આવતા વર્ષે રોશનીના પણ લગ્ન કરાવી જ દે, રોશની લાખોમાં એક છે. મમ્મીએ કહ્યું, ભાઈ સાહેબ, આજકાલના છોકરાઓની પોતાની પસંદ હોય છે, રોશનીને પણ પોતાની પસંદ છે, હવે અમારી દીકરી કંઈ આંખ બંધ કરીને તો પસંદગી નહીં કરે ને. વાતોનો દોર ચાલતો રહ્યો. દરેક લોકો પાર્ટી ખૂબ એન્જોય કરી રહ્યા હતા. થોડા દિવસો વીત્યા, રોશની માટે સંબંધની વાતો આવવા લાગી, પરંતુ રોશની એક એક કરીને સૌને રિજેક્ટ કરવા લાગી. રાગિનીએ પણ રોશનીનો સાથ આપ્યો, કારણ કે એની પણ ઈચ્છા હતી કે દીકરી રોશની માટે પરફેક્ટ પાર્ટનર મળે. લગભગ 6 મહિના વીતી ગયા. માસીએ મમ્મીને ફોન કરીને કહ્યું, રાગિની, કેટલા સારા સારા સંબંધોની વાત હું લઈ આવી રોશની માટે, બધામાં ના પડી, આવી રીતે તો કંઈ મેળ આવશે કંઈ, રોશનીને જોઈએ છે શું, એ તો કહે. રાગિનીએ કહ્યું, દીદી, રોશનીની ઈચ્છા છે કે છોકરો એકલો હોય, જોઈન્ટ ફેમિલીમાં ના રહેતો હોય, અને હા, રોશનીને જે પગાર છે એના કરતાં તો વધારે જ હોવો જોઈએ. કદકાઠીમાં તો રોશનીમાં કંઈ જ ઘટતું નથી, એટલે છોકરો પણ દેખાવડો અને ગુણકારી હોવો જોઈએ. માસીએ કહ્યું, રાગિની, બીજી બધી શરતો તો સમજ્યા, પણ લગ્ન માટે એવો છોકરો શોધવાની જીદ કે છોકરો એકલો રહેતો હોવો જોઈએ, મમ્મી પપ્પા સાથે નહીં, એ ખોટું કહેવાય. એક દીકરી જેટલો મા બાપને ને ભાઈને પ્રેમ કરે એટલો જ એક દીકરો પણ કરતો હોય, આ તો અત્યારથી જ દીકરાને અલગ પાડવાની વાત થઈ ગઈ. રાગિનીને પણ ક્યાંક ને ક્યાંક માસીની વાત સમજાઈ ગઈ, પરંતુ રોશનીને સમજાવવું અઘરું હતું એટલે એણે વહુ રિયાને બધી વાત કરી. 2-3 દિવસ પછી રોશની ભાભીને એનો ડ્રેસ આપવા એના રૂમમાં જઈ રહી હતી તો બહારથી ભાભીને ભાઈને કહેતા સાંભળી કે હું તમને શું કહું, હવે મને મમ્મી પપ્પા સાથે આ ઘરમાં નથી ફાવતું, આપણે ડાયરેક્ટ તો ના કહી શકીએ, પરંતુ એક કામ કરી, આપણે બંને મુંબઈમાં જોબ લઈ લઈએ, ત્યાં આપણે એકલા રહીશું, ખૂબ મજા આવશે. રોશની ગુસ્સામાં લાલ થતી અંદર આવી અને કહ્યું, ભાભી આ શું, ભાઈને શું ઊંધી ઊંધી શિખામણ આપો છો, અને એમ કહો અમે વળી તમારું શું બગાડ્યું, અમે બધા તમારું કેટલું ધ્યાન રાખીએ છીએ, કોઈ વાતની કમી નથી રાખતા, તો પછી મમ્મી પપ્પા સાથે તમને પ્રોબ્લેમ શું છે, ભાઈને અમારાથી અલગ કરીને પરિવાર શું કામ તોડવા માંગો છો. રોશનીનો ગુસ્સો જોઈ ભાઈએ એક ગ્લાસ પાણી આપતા કહ્યું, રોશની શાંત થા, અને હા સાચું કહ્યું તે, પરિવાર શું કામ તોડવો, પરંતુ તારી ભાભીએ આવું એટલા માટે કહ્યું કે જેથી તને સમજ આવે કે તારી જીદ ખોટી છે, તારી જીદથી તો કોઈ પરિવાર તૂટશે, તું જ વિચાર, આપણી મમ્મી તારી ભાભીનો કેટલો ખ્યાલ રાખે છે અને સામે તારી ભાભી પણ પરિવારને કેવી રીતે સાચવે છે, લડાઈ ઝઘડા તો એમના પણ ક્યારેક થાય છે, પણ બીજા દિવસે બધું પહેલાં જેવું જ થઈ જાય છે ને, એટલે તું છોકરાનું એકલું હોવાની જીદ છોડ અને યોગ્ય છોકરો મળે તો હા પાડી દે. ભાઈની વાત રોશનીને ગળે ઉતરી. ભાભીએ રોશની પાસે આવીને કહ્યું, રોશની, મેં તો ખાલી મુંબઈ જવાનું નાટક કર્યું, ત્યાં તને આટલું ખોટું લાગી ગયું, અમે લોકો સાચે જ ચાલ્યા ગયા હોય તો વિચાર શું થાય, એટલે વિના પરિવાર વિશે જાણ્યા તું કેમ કહી શકે કે છોકરાના માતા પિતાથી છોકરો અલગ જ રહેવો જોઈએ. મમ્મી પપ્પા પણ ત્યાં આવી ગયા. મમ્મીને આજે પોતાની વહુ પર ગર્વ થયો કે કેટલી આસાનીથી આવડી મોટી વાત સમજાવી દીધી, અને રોશની પણ સમજી ગઈ અને માની ગઈ કે સારા પરિવારમાં લગ્ન કરવામાં એને કોઈ જ પ્રોબ્લેમ નથી. મિત્રો, સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. આજે વહુ નોકરી કરવામાં, પોતાના પસંદના કપડાં પહેરવામાં, પોતાના નિર્ણયો લેવામાં સ્વતંત્ર છે, તો પછી દીકરીઓને સાસરીએ જઈને અલગ રહેવાની સલાહ દેવાના બદલે પરિવારને એક રાખવાની સલાહ આપવી જોઈએ, જેથી કરીને કોઈ પરિવાર ના તૂટે અને ના કોઈ વહુના લીધે મા બાપે વૃદ્ધાશ્રમનું પગથિયું ચડવું પડે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ ઇન હિન્દી મોટિવેશન નામના પેજને.
धन्यवाद।